નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આંખની રચના ભણી ગયા અને આંખની રચના આધારિત બાકીના જે પ્રશ્નો છે એ આપણે લઈ લઈએ. એમાં પેલા નાના નાના પ્રશ્નો છે આપણે એ લઈ લઈએ, ત્યારબાદ આંખની જે ખામી જીવ છે એ પ્રશ્ન આપણે લેશું. નાના પ્રશ્નની અંદર આજનો જે પ્રશ્ન આવે છે એ પ્રશ્ન છે કે ભાઈ આંખ જીવ છે એ આંખની સમાવેશ ક્ષમતા નેત્રમણી છે એની લંબાઈમાં વધારો ઘટાડો કરવો, એટલે કે એની વક્રતા જે છે એમાં ફેરફાર કરવા માટે, બરાબર, એની જે વક્રતા જે છે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ જે છે એમાં ફેરફાર કરવો પડે, એની ગોઠવણી જે છે બરાબર એમાં ફેરફાર થઈને એની જે આ ક્ષમતા છે એ ક્ષમતાને શું કહે, આંખની સમાવેશ ક્ષમતા કહે છે. બરાબર, તો જવાબ છે આ પ્રમાણે કે ભાઈ જુદા જુદા તરીકે જુદા જુદા અંતરે જે જુદા જુદા અંતરેલી જે વસ્તુ છે એ વસ્તુને અનુરૂપ જુદા જુદા અંતર રહેલી વસ્તુ જે છે વસ્તુને અનુરૂપ, બરાબર, કે જે પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય, જુદા જુદા અંતરે વસ્તુ જે છે એ વસ્તુને અનુરૂપ કે પ્રતિબિંબ ક્યાં રચાય, તો પ્રતિબિંબ જે છે એ નેત્રપટલ પર જે છે એ નેત્રપટલ નેત્રપટલ એટલે કે લેન્સ લેન્સ પર રચાય, બરાબર, એ રચાય તે માટે તે પોતાની જે કેન્દ્ર લંબાઈ જે છે એ કેન્દ્ર લંબાઈ ગોઠવવાની એટલે કે કેન્દ્ર લંબાઈ જે છે એમાં વધારો ઘટાડો કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. હવે શું વાત કરી આપણે, ભાઈ જુદા જુદા અંતરે જે વસ્તુ છે એ જુદા જુદા અંતરે વસ્તુને અનુરૂપ પ્રતિબિંબ ક્યાં રચાય, એક્ઝેક્ટ નેત્રપટલ પર રચાય, ને તે માટે એ પોતાની જે કેન્દ્ર લંબાઈ જે કેન્દ્ર લંબાઈ ગોઠવવાની ક્ષમતા, એટલે કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો જે છે વધારો ઘટાડો કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતા આંખની સમાવેશ ક્ષમતા કહે. પેલા એક વાત કરી હતી મિત્રો, આંખ જે છે એમાં જે આપણો આંખનો લેન્સ જે છે આપણે એના સિલિયરી સ્નાયુ લઈએ, આપણે આંખનો કે કનિનિકાનો ભાગ લઈએ, બરાબર, તો આ જે છે એક્ઝેક્ટલી આ ભાગને આપણે નેત્રપટલ કહીએ છીએ. વસ્તુમાંથી આવતો જે પ્રકાશમાં કિરણો જે છે એક્ઝેક્ટલી નેત્રપટલ પર જ પડવા જોઈએ, એના માટે આ લેન્સ જે છે એ લેન્સને જાડો પાતળો કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરવામાં આવે છે. વધારો ઘટાડો કરવાની જે ક્ષમતા છે આંખની એ આંખની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. બરાબર મિત્રો, એના પછી તો કે ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન આવે, આંખનું નજીક બિંદુ કોને કહેવાય, આંખનું દૂર બિંદુ કોને કહેવાય. તો બીજો પ્રશ્ન લઈએ આપણે, આંખનું નજીક બિંદુ એટલે શું, બરાબર, તો નજીક બિંદુ કોને કહેવાય, તો કે ભાઈ જે લઘુત્તમ અંતરે આંખના જે નેત્રમણી છે, બરાબર,
એ નેત્ર મણી વડે પ્રણામ વગર વસ્તુ જે છે એ વસ્તુને તો કે સ્પષ્ટપણે કળા વગર તો કે વસ્તુને બરાબર છે સ્પષ્ટપણે જોઈ શકાય બાકો તે અંતરને શું કહેવાય તો કે તે અંતરને એનું તો એ કે સ્પષ્ટ દ્રષ્ટિનું અંતર લઘુત્તમ અંતર અથવા એનું નજીક બિંદુ જે લઘુત્તમ અંતરે આંખના જે નેત્રમણી જે છે કે લેન્સ જે છે એની વક્રતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર ઇઝીલી તમે વસ્તુને જોઈ શકો બરાબર તો એને કહેવાય આંખનું કોઈ બિંદુ નજીક બિંદુ નજીક બિંદુને બીજા શબ્દોમાં કહીએ તો લઘુત્તમ અંતર હવે જે રીતે આપણું નજીક બિંદુ છે જે આપણું દૂર બિંદુ પણ હોય આની જેમ જ થોડો ફેરફાર કરશો એટલે નવો પ્રશ્ન બની જશે કહ્યું કે ભાઈ આંખનું નજીક બિંદુ ને આંખનું દૂર બિંદુ એટલે શું ક્વેશ્ચન માર્ક સંજ્ઞા તો જે રીતે લઘુત્તમ અંતર એટલે કે નજીકના અંતર એવી રીતે અહીંયા વાત કરી હતી કે જે દૂરના અંતરે બરાબર દૂરના અંતરે શું કીધું છે તો કે જે દૂરના અંતરે આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને કયું બિંદુ કહેવામાં આવે તો કે દૂરબિંદુ કહે છે નજીક બિંદુ નો અર્થ થાય નજીકના અંતરે સ્પષ્ટ દેખાય દૂર બિંદુ નો અર્થ થાય કે ભાઈ જે દૂરના અંતરે આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે એને દૂરબિંદુ અથવા આમ પણ કહી શકાય કે જે દૂરના અંતરે નેત્રમણી પણ તણાવ વગર વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકાય એવી રીતે જવાબ લખો તો પણ એ જવાબ સાચો છે બરાબર તણાવ વગર સ્પષ્ટપણે જોઈ શકાય તો તે અંતરને આંખનો કઈ બિંદુ કહેવામાં આવે છે દૂરબિંદુ કહે છે બરાબર મિત્રો એના પછી આપણે વાત કરીએ તો કે ભાઈ નાના નાના પ્રશ્નો છે એટલે હું ઝડપથી આગળ વધુ છું બરાબર એના પછી ખામીઓ રહેશે ત્યારે આપણે વ્યવસ્થિત સમજશું એક વાત આ બધા આગળ મોટા પ્રશ્નોમાં આ બધા મુદ્દા આવશે એટલે પેલા મેં આ લઈ લીધા છે તો માનવ આંખ માટે સોરી નવો પ્રશ્ન પછી લઈએ તો કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી જે પુખ્ત વ્યક્તિ છે એ પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ અને જે દૂરબિંદુ એ દૂરબિંદુનું મૂલ્ય શું હોય છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ જે છે એના માટે નજીકનું અને દૂરનું બિંદુનું મૂલ્ય જે છે મૂલ્ય શું હોય શકે તો કે ભાઈ સામાન્ય જે વ્યક્તિ જે છે પુખ્ત વયના વ્યક્તિની વાત કરે છે તો કે ભાઈ સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત વ્યક્તિ જે છે એ પુખ્ત વ્યક્તિ માટે તો કે નજીક બિંદુ કે 25 સેન્ટીમીટર હોય છે અને દૂરબિંદુ જે છે એ દૂરબિંદુ તો અનંત અંતરે હોય છે તો નજીક બિંદુ કેટલો કહેવાય 25 સેન્ટીમીટર 25 સેન્ટીમીટર નું નજીક નું જોઈ શકાય એનાથી વધારે નજીક આવે તો આપણને ન દેખાય દૂરબિંદુની વાત કરીએ તો દૂરબિંદુ અનંત અંતર સુધીની દૂરની વસ્તુઓ જોઈ શકાય છે બરાબર
હવે નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન આપણે લઈએ. તે કે ભાઈ નો પ્રશ્ન બંચાવો કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ બરાબર કેટલા અંતર સુધી વસ્તુઓ વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે? તો ભાઈ એનો જવાબ બનશે કે ભાઈ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ 25 સેન્ટીમીટર થી અનંત અંતર સુધીની વસ્તુઓ જે છે એ વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. નજીકમાં નજીક 25 સેન્ટીમીટર ને દૂરમાં દૂર અનંત અંતર સુધીની વસ્તુ આપણે જોઈ શકીએ છીએ બરાબર. હવે એના પછીનો પ્રશ્ન આપણે લઈએ. એના પછીનો હજી એક એવો નાનો પ્રશ્ન જે છે કે જે મહત્વનો બની શકે. બાજી પ્રશ્નનું નામ છે કે મોતિયો એટલે શું? ક્વેશ્ચનમાં તેને કેવી રીતે દૂર કરી શકાય? તમે મિત્રો આ વસ્તુ સાંભળેલી જે છે ઘરની અંદર વડીલો હોય તો એને શક્યતા એવું બની શકે કે મોતિયાનું ઓપરેશન કરાવેલું હોય તો મોતિયો કોને કહેવાય બરાબર. તો મોતિયો કોને કહેવાય જોઈએ તો કે ભાઈ મોટી ઉંમરના જે વ્યક્તિઓ છે એ મોટી ઉંમરની વ્યક્તિની જે આંખનો જે લેન્સ છે એ આંખના લેન્સમાં કે દુધિયા રંગનું અને કે વાદળ છાયું પણ જામી જાય છે. દુધિયા રંગનું વાદળ છાયું પણ જામી જાય છે ત્યારે તે અંશત અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. આ પ્રકારની જે ખામી છે આ પ્રકારની ખામી શું કહેવાય તો કે મોતિયો કહે છે. આંખના લેન્સ જે છે એ આંખના લેન્સમાં બરાબર. હમણાં આપણે આંખ વિદ્યમાં લેન્સની વાત કરીએ બરાબર છે કે લેન્સની આગળ હું કીધું છે કે આંખના લેન્સમાં બરાબર. તો આંખની અંદર જે લેન્સ જે આવે છે એ લેન્સની અંદર શું કીધું કે દુધિયા રંગનો આમ પડદો જામી જાય છે. એને લીધે હું થઈ જાય છે તો કે એને લીધે કાં તો એ થોડું ઘણું દેખાતું બંધ થઈ જાય અથવા સંપૂર્ણ દેખાતું બંધ થઈ જાય છે. દ્રષ્ટિ ગુમાવે છે. આ પ્રકારની જે ખામી જે ઉદભવે છે એ પ્રકારની ખામીઓને મોતિયો કહે છે બરાબર મિત્રો. હવે વાત કરીએ નિરાકરણ. તો નિરાકરણ બહુ ઈઝી છે બરાબર કે ભાઈ તે એટલે મોતિયો જે છે એ સર્જરી દ્વારા દૂર કરીને જોવાની શક્તિ ફરીથી પ્રાપ્ત કરી શકે છે. સામાન્ય રીતે ડોક્ટર જે મોતિયાનું ઓપરેશન કરતા હોય છે એના મોતિયાનું ઓપરેશન દ્વારા ફરીથી એની સર્જરી દ્વારા ફરીથી એ જોવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે બરાબર મિત્રો. આ હતા આજના નાના એવા પ્રશ્નો. બીજા પ્રશ્નોમાં આપણે લઈએ બરાબર. પેલા પ્રશ્ન તમે વ્યવસ્થિત જોઈ લો નાના પ્રશ્નો જેટલા છે. next
છોવા ફરી દે વાર વધીએ મિત્રો, આપણે હમણાં ભણ્યા કે ભાઈ જ્યારે લેન્સ જે છે, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે લઘુ દ્રષ્ટિ ખામી ગુરુ દ્રષ્ટિ ખામી નો પ્રશ્ન આવે છે, એના માટે હું સિમ્પલ વાત તમને સમજાવી દઉં. એક સિમ્પલ નાની રાખની આપણે દોરેલી છે મિત્રો, આપણે સમજી શકીએ એના માટે લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ ખામી. હવે પહેલી વસ્તુ એ રહી કે ભાઈ આંખની ખામી કોને કહે કે ભાઈ જયારે આપણે કોઈ વાર નજીકની વસ્તુ કે દૂરની વસ્તુ જોવી હોય તો એના માટે લેન્સ જે છે એ લેન્સ જાડો પાતળો થવો જોઈએ. આપણો લેન્સ જે છે બરાબર એ લેન્સ જાડો પાતળો થવો જોઈએ. લેન્સ ને જાડો પાતળો કરવાનું કામ કોનું છે કે ભાઈ સિલિયરી સ્નાયુ. જ્યારે આપણા સિલિયરી સ્નાયુઓ નબળા પડે છે એને લીધે જરૂરિયાત મુજબ આંખનો જે લેન્સ જે છે એ આંખનો લેન્સ જરૂરિયાત મુજબ જાડો પાતળો થઈ શકતો નથી. એને લીધે તે આપણે નજીકની અથવા દૂરની વસ્તુ જે સ્પષ્ટપણે જોઈએ જોઈ શકતા નથી. એને લીધે આંખની ખામીઓ ઉદ્ભવે છે. બરાબર છે મિત્રો. તો પેલો આપણો પ્રશ્ન આપણે જે લક્ષણ અત્યારે એ છે કે આંખની ખામી બરાબર આંખો જે છે આંખો જે છે એ આંખોની તો કે વક્રીકારક નો અર્થ થાય તો કે ભાઈ પ્રત્યાવર્તન. કેવી રીતે ઉદભવે છે પ્રશ્ન છે. તો ભાઈ બને છે શું કે ભાઈ કેટલીક વાર સિલિયરી સ્નાયુ જે આપણે વાત કરી જરૂરિયાત પ્રમાણે બદલી શકતી નથી. આ લેન્સ જાડો પાતળો કરી શકતી નથી. કોણ? સિલિયરી સ્નાયુ. જરૂરિયાત પ્રમાણે બદલી શકતી નથી. તો શું થાય છે કે જે જરૂરિયાત પ્રમાણે બદલવું બદલી શકતી નથી તેથી આખો જીવ છે એ આખો તરીકે ધીમે ધીમે
પોતાની સમાવેશ ક્ષમતા, હમણાં એની પહેલા જે આપણે સમજાવ્યું સમાવેશ ક્ષમતા પેલો પ્રશ્ન લીધો, ધીમે ધીમે પોતાની જે સમાવેશ ક્ષમતા છે એ સમાવેશ ક્ષમતા ગુમાવી, સમાવેશ ક્ષમતા જે છે ગુમાવતી જાય છે. આપની જે સમાવેશ ક્ષમતા જે શરીર સ્નાયુ નબળાઈ સમાવેશ ક્ષમતા ગુમાવી જાય છે. આથી થાય છે શું કે આવી પરિસ્થિતિમાં વ્યક્તિ વસ્તુઓને આરામથી અને સુસ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. એટલે કે આંખોમાં તોય કે ખામીઓ, એટલે કઈ ખામીઓ, આંખોમાં વક્રીકાર, આંખોમાં તોય કે વક્રીકાર ખામીઓ જે છે એ ખામીઓના કારણે શું બને છે, એટલે દ્રષ્ટિમાં ઝાકળ આવે છે, દ્રષ્ટિમાં ઝાકળ આવે છે, જેને આંખની ખામીઓ કહે છે. આંખની ખામીઓ કેટલા પ્રકારની એના પછીનો પ્રશ્ન છે. મેન મુદ્દો એ છે કે સિલિયરી સ્નાયુઓ જે છે કામ કરતા નબળા પડી, એટલે લેન્સ જાડો પાતળો થઈ શકતો નથી. લેન્સ જ્યારે જાડો પાતળો નથી થઈ શકતો એને લીધે આપણને આ પ્રકારની ખામીઓ ઉદભવે છે. નો પ્રશ્ન તો એ બની જાય ખામીઓ કેટલા પ્રકારની, તો મુખ્ય ખામીઓ બે પ્રકારની, લઘુ દ્રષ્ટિ ખામી, ગુરુ દ્રષ્ટિ, હું જો તો ત્રણ પ્રકારની, એક તો કે લઘુ દ્રષ્ટિ ખામી, બીજું તો કે ગુરુ દ્રષ્ટિ ખામી, અને ત્રીજું છે પ્રેસ માયોપિયા. બરાબર, તો હવે કોને કહેવાય લઘુ દ્રષ્ટિ, કોને કહેવાય ગુરુ દ્રષ્ટિ, ને કોને કહેવાય પ્રેસ માયોપિયા, ત્રણેય વસ્તુ આકૃતિ હું સમજાવી દઉં છું. જોજો તો કે આંખ જે છે એ પહેલી વાત આપણે લઘુ દ્રષ્ટિની કરીએ, બરાબર, તો કે ભાઈ દ્રષ્ટિની આ જે ખામીઓ જે છે બરાબર એ ખામીઓ કેવી રીતે ઉદ્ભવે છે અને તેના પ્રકાર જણાવો. તો પ્રકાર હું આમાં લખી દઉં છું કે ભાઈ ત્રણ પ્રકારની ખામી થાય. એક છે લઘુ દ્રષ્ટિ ખામી, જેને બીજું કહેવાય માયોપિયા, બીજું છે તો કે ગુરુ દ્રષ્ટિ ખામી, એને કહેવામાં આવે તો હાઈપર મેટ્રોપિયા. ને ત્રીજું છે પ્રેસ બાયોપિયા. હવે ત્રણ પ્રકારની ખામી ઉદભવે છે. એમાં પહેલી વાત આપણે લઘુ દ્રષ્ટિની ખામી બની હોય કે આ ખામી જે છે એ ખામીને નજીકની જે વસ્તુઓ જે છે નજીકની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે છે. નજીકની વસ્તુઓ જે છે કેવી દેખાય, સ્પષ્ટપણે દેખાય છે, પરંતુ દૂરની વસ્તુઓ જે છે એ દૂરની વસ્તુઓ તો એ કે અસ્પષ્ટ દેખાય છે, સ્પષ્ટ દેખાતી નથી. તો આ જે છે નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય તો દૂરની વસ્તુ સ્પષ્ટ નથી દેખાતી, આવું થવાનું કારણ શું? તો કે ભાઈ સામાન્ય રીતે એવું બને છે કે અહીંયા જે દૂરબિંદુ જે છે બરાબર, સામાન્ય રીતે આંખ માટે દૂરબિંદુ અનંત હતો, દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો જે છે એ નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે બરાબર, અને જે વસ્તુ જે છે સ્પષ્ટપણે દૂરની વસ્તુ જે છે એની વાત કરીએ તો નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય, પણ દૂરની વસ્તુ જે છે નજીકની જે વસ્તુ જે છે સ્પષ્ટ દેખાય છે, પરંતુ દૂરની વસ્તુ શું. હવે વાત શું થાય, સામાન્ય વ્યક્તિ હોય કે જેને ખામી ન હોય
કે સામાન્ય વ્યક્તિને દૂરની વસ્તુ જે છે એનું દૂરબિંદુ જેને આપણે કહીએ છીએ, દૂરબિંદુ કાર્યરત હોય તો દૂરબિંદુ કાર્યરત હોય તો અહીંથી આવતા પ્રકાશના કિરણ એક્ઝેક્ટલી રેટિના પર જ પડે છે. પરંતુ આવી ખામી ધરાવતો વ્યક્તિ જે છે નજીકના કિરણ રેટિના પર પડે છે વાત બરાબર છે, પરંતુ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો જે છે એ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એ રેટિનાની આગળ કેન્દ્રિત થઈ જાય છે. આથી આપણને દૂરની વસ્તુ સ્પષ્ટપણે દેખાતી નથી. ફરી એકવાર કહું શું આખી વસ્તુ બની તે ભાઈ કઈ લઘુ દ્રષ્ટિ ખામી. તો લઘુ દ્રષ્ટિ ખામી કોને કહેવાય? કે ભાઈ આ ખામી જે છે એને લીધે તો કે નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય પરંતુ દૂરની વસ્તુ જે છે એ સ્પષ્ટ દેખાતી નથી. સામાન્ય આંખ માટે શું હોય છે? ભાઈ સામાન્ય આંખ માટે એવું હોય છે કે દૂરબિંદુ જે છે અનંત અંતરેથી હોય, આથી દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એક્ઝેક્ટલી રેટિના પર પડેલી દ્રષ્ટિ છતાં મૂળમાં સંદેશો સ્પષ્ટ જોઈ શકે સામાન્ય વ્યક્તિ બરાબર. પણ અહીંયા શું બને છે કે અહીંયા ભાઈ તો કે ભાઈ સામાન્ય વ્યક્તિ જે દૂરબિંદુ અનંત અંતરે છે બરાબર છે, પરંતુ નેત્રપટલ એને વ્યવસ્થિત અહીંયા જે દૂરબિંદુ જે અનંત અંતર હોવાથી એક્ઝેક્ટલી રેટિના પર પ્રકાશને કિરણો પડે, પરંતુ આવી ખામી ધરાવતો વ્યક્તિ જે છે એનું આંખનું દૂરબિંદુ જે છે એ અનંત અંતરે તે ખસીને આંખની નજીક આવી જાય છે. રેડી? આંખની નજીક આવવાને લીધે દૂરબિંદુ નજીક આવવાને લીધે આવી વ્યક્તિ જે છે એ દૂરની વસ્તુમાંથી આવતો જે પ્રકાશના કિરણો જે છે એ પ્રકાશના કિરણો જે છે એ નેત્રપટલ જે છે એ નેત્રપટલની આગળ અહીંયા કેન્દ્રિત થઈ જાય છે. મતલબ અહીંયા વસ્તુનું પ્રતિબિંબ રચાઈ જાય છે. ખરેખર રચાવું જોઈએ એક્ઝેક્ટલી રેટિના પર, પણ એની આગળ જવું એને લીધે થઈ દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. આનો ઉપાય શું છે? આનો ઉપાય છે કે આવા વ્યક્તિઓએ બરાબર અંતર્ગોળ લેન્સ જે છે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા તો કે અંતર્ગોળ લેન્સ જે છે એનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર મિત્રો, હવે એનાથી વિરુદ્ધ વાત કરીએ તો એ કે લઘુ દ્રષ્ટિ પછી ગુરુ દ્રષ્ટિ. તો ગુરુ દ્રષ્ટિમાં એવું છે કે ભાઈ દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય પણ નજીકની સ્પષ્ટ દેખાતી નથી. તો ત્યારે શું કરવામાં આવે તો કે આના કરતા વ્યસ્ત વાત આખી વહી જાય. કે અહીંયા નજીકની વસ્તુ જે છે સ્પષ્ટ નથી દેખાતી, સોરી અહીંયા મૂકીએ બહુ નજીકથી, ને દૂરની વસ્તુ જે છે સ્પષ્ટ દેખાય છે. કારણ કે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો જે છે એ પ્રકાશના કિરણો રેટિના જે છે એની પાછળની બાજુએ કેન્દ્રિત થાય છે. તો આનું નિરાકરણ કરવા માટે શું કરવું જોઈએ કે બહિર્ગોળ લેન્સ જે છે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર મિત્રો, તો આ જે છે એને કહેવામાં આવે તો કે ગુરુ દ્રષ્ટિ ખામી. ને ત્રીજી ખામી જે છે પ્રેસ્બાયોપી, બંનેનું મિશ્રણ છે. બરાબર, ચાલો તો હવે નવો પ્રશ્ન આપણે લઈએ. પ્રશ્ન છે કે ભાઈ લઘુ દ્રષ્ટિ ખામી સમજાવો. તો કોને કહેવાય લઘુ દ્રષ્ટિ ખામી? આપણે એની વાત કરીએ તો કે આંખની જે ખામી છે આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ નજીકની વસ્તુઓ જે છે એ નજીકની વસ્તુઓને સ્પષ્ટ પણે જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુઓ જે છે એ દૂરની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે. તેને
લઘુ દ્રષ્ટિને ખામી કહે છે. આ પ્રકારની ખામીને મિત્રો શું કહેવાય? લઘુ દ્રષ્ટિને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય પણ દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. હવે ભલે છે શું તો કે ભાઈ સામાન્ય જે આંખ ધરાવતા વ્યક્તિ જે છે, આંખ તો બધા ધરાવતા છે પણ જેના પ્રોબ્લેમ નો હોય વાત કરે છે. સામાન્ય આંખ માટે જે દુર્બિંદુ જે અનંત અંતરે છે આથી દૂરની વસ્તુ જે છે એ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કે સમાંતર કિરણ નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે, ન એની આગળ ન એની પાછળ. સામાન્ય વ્યક્તિ જેને આંખમાં કોઈ પ્રોબ્લેમ નથી, સ્વાભાવિક છે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશન જેટલી નેત્રપટલ પર જ કેન્દ્રિત થાય છે, બરાબર છે. અને તે નેત્રપટલના જે સંદેશાઓ છે સંદેશાઓને દ્રષ્ટિ ચેતા મારફતે મગજને મોકલે છે. લડી તો મગજની વસ્તુ સ્પષ્ટ દેખાય સામાન્ય યાદ ધરાવતી વ્યક્તિ છે, પરંતુ આમાં શું થાય છે એમાં લઘુ દ્રષ્ટિ જે ખામી વાળી વ્યક્તિ છે એ લઘુ દ્રષ્ટિ ખામી વાળી વ્યક્તિની આંખનું જે દુર્બિંદુ છે એ દુર્બિંદુ અનંત અંતરે થી ખસીને આંખની નજીક આવે છે. તો આને લીધે શું થાય છે કે આવી વ્યક્તિ જે છે તો આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુઓ જે છે એ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકતી નથી. દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી, બરાબર. તેની જે આંખમાં દૂરની વસ્તુનું જે પ્રતિબિંબ છે એ દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ ની આગળ રચાય છે, આથી દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી. હવે એનો ઉપાય શું છે? તો એનું નિવારણ તો સિમ્પલ વાત છે. લઘુ દ્રષ્ટિ ખામી વાળી આંખનું નિવારણ કરવા વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સ
ના ચશ્મા પહેરવા જોઈએ. તો લઘુ દ્રષ્ટિ ખામી મિત્રો આને કહેવાય. જેનો ઉપાય શું છે? તો હમણાં મેં કીધું પ્રમાણે કે આ ખામી ધરાવતા વ્યક્તિએ યોગ્ય અંતર્ગોળ લેન્સના ચશ્મા જે છે એ યોગ્ય અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. લઘુ દ્રષ્ટિ ખામી જે છે એના જેવું જ એના પછીનો નેક્સ્ટ ટોપિક આવી જાય છે. કયું થયું? ગુરુ દ્રષ્ટિ ખામી. આમાં શું આવે છે કે આમાં આંખની ખામીને વ્યક્તિને લીધે ઓલા વ્યક્તિ જે છે વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટપણે નથી દેખાતી. આમાં ઊંધું કરી નાખવાનું બરાબર. લઘુ દ્રષ્ટિ, એક મિનિટ પહેલા તમે આખો આ લઘુ દ્રષ્ટિ વાળો પ્રશ્ન જોઈ લો. જો લઘુ દ્રષ્ટિના પ્રશ્નોમાં જ હું ગુરુ દ્રષ્ટિનો પ્રશ્ન લખાવી દઈશ. હવે નેક્સ્ટ મિત્રો, લઘુ દ્રષ્ટિની જગ્યાએ આમાં હું ગુરુ દ્રષ્ટિમાં ફેરફાર કરી દઈ. તો લઘુ દ્રષ્ટિની ખામી એમાં ખાલી આટલો ફેરફાર કરી એટલે ગુરુ દ્રષ્ટિ ખામી થઈ જાય. ગુરુ દ્રષ્ટિ ખામી આંખની ખામી કે જેને લીધે વ્યક્તિ નજીકની નહીં પરંતુ કેવી કે દૂરની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે, પરંતુ અહીંયા દૂરની જગ્યાએ હું કરી નાખવાનું નજીકની વસ્તુઓ તેને અસ્પષ્ટ દેખાય તો તેને કઈ ખામી કહેવાય? લઘુને. હવે શું કહેવાય એને? ગુરુ દ્રષ્ટિ ખામી. આ લખવાની આળસ નથી મિત્રો, પણ તમને ટૂંકમાં સમજાવી દે. તમે જે પ્રશ્ન લખો એમાં આટલો આટલો જ ફેરફાર કરવાનો છે એટલે બીજો પ્રશ્ન તમારો બની જશે. એક્સ્ટ્રા કંઈ યાદ રાખવાની જરૂર નહીં. સામાન્ય આંખ માટે હું કીધું છે દૂરબિંદુ, એની જગ્યાએ આપણે લખાય અહીંયા દૂરબિંદુ ને પણ હું લખવાનું તો કે નજીક બિંદુ જે છે બરાબર. સામાન્ય આંખ માટે નજીક બિંદુ શું કહ્યું? નજીક બિંદુ 25 સેન્ટીમીટર અંતરે છે આથી દૂરની જગ્યા અહીં હું લખવાનું આપણે નજીક. નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણ નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. નેત્રપટલ સંદેશા દ્રષ્ટિ જતા મારફતે મગજમાં મોકલે છે બરાબર. એના પછી આપણે વાત કરીએ તો ફરીથી લઘુ ની જગ્યાએ હું મૂકી દેવાનું ગુરુ. કે ગુરુ દ્રષ્ટિ ખામી વાળી વ્યક્તિને આંખનું નજીક બિંદુ ને સોરી દૂર બિંદુની જગ્યાએ આપણે લખવાનું છે જે નજીક બિંદુ જે છે. ખસીને આંખને જે દૂરના અંતરે ખસી જાય છે દૂરના અંતરે ખસી જાય છે. જે 25 સેન્ટીમીટર જેટલું જે એના કરતા અહીંયાથી ખસીને દૂરના અંતરે જાય છે તેથી શું થાય છે? આવી વ્યક્તિ તો એ કે જે થોડા મીટર દૂર રાખેલી વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી. એની જગ્યાએ આપણે એમ કરશું કે આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી વસ્તુ સ્પષ્ટ જોઈ શકે પરંતુ દૂરની જગ્યાએ હું આવી જશે અહીંયા નજીક જે છે એ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી. તેથી આંખમાં દૂરની વસ્તુઓનું એની જગ્યાએ અહીંયા આવી જશે નજીકની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલના આગળ અહીંયા આવશે નેત્રપટલની પાછળ રચાય છે બરાબર છે. લઘુ દ્રષ્ટિ ખામી એની જગ્યાએ આપણે અહીંયા લખશું કે ગુરુ દ્રષ્ટિ ખામી વાળા આંખનું નિવારણ કરવા માટે વ્યક્તિ યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ નહીં કેવા
બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. બરાબર. તો મિત્રો આખો ટોપિકમાં ફેરફાર કરીને સમજાવી દઉં. હવે જોશું કે આંખની ખામી કે જેના લીધે વ્યક્તિને દૂરની વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે પરંતુ નજીકની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી, તો આવી ખામી જે છે એ ખામીને કહેવામાં આવે છે ગુરુ દૃષ્ટિ ખામી. હવે શું થાય છે કે સામાન્ય વ્યક્તિ એવું છે કે નજીક બિંદુ 25 સેન્ટીમીટર અંતરે છે, તો સ્વાભાવિક છે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એક્ઝેક્ટલી નેત્ર પટલ પર જ કેન્દ્રિત થાય છે. બરાબર છે. એ દ્રષ્ટિ સંદેશ દ્રષ્ટિ છે તે સંદેશાઓને મળી પાડી દે છે. પરંતુ ગુરુ દ્રષ્ટિ ખામી વાળા વ્યક્તિના આંખનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર કરતા બરાબર એના કરતા દૂરના અંતરે ખસી જાય છે. આથી આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકાતી નથી. તેથી આંખમાં નજીકની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની જે નેત્રપટલ પર જ રચાવેલ છે કે નેત્રપટલની પાછળ રચાય છે. આ ખામીનું નિવારણ કરવા માટે શું કરવું જોઈએ? યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા કેવા કે બહિર્ગોળ લેન્સ જે છે એ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે છેલ્લું બાકી રહ્યું પ્રેસ બાયોપિયા. બરાબર. એ પ્રેસ બાયોપિયા જે જાણ્યા પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રેસ બાયોપિયા ભણશું. બરાબર. અહીંયા આજે આ બે ખામીઓ મેં તમને સમજાવી દીધી. નેક્સ્ટ લેક્ચર જે આવશે પ્રેસ બાયોપિયા. ઓકે, થેન્ક યુ મિત્રો.